નમસ્કાર, બોલતું રખેવાડમાં આપનું સ્વાગત છે। રખેવાડ પ્લસ ની આ વિડિયો જોતા પહેલા અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને પ્રેસ કરી અમારી વિડિયો અપડેટ સૌથી પહેલા જુઓ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નર્મદા બંધનું જળ સ્તર વધતા તેના નીર દાંતીવાડા ડેમમાં પહોંચ્યા। પાઇપલાઇન દ્વારા 100 ક્યુસેક પાણી દાંતીવાડા ડેમમાં છોડાયું। નર્મદાના નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ। બનાસકાંઠામાં અર્બુદા ક્રેડિટ સોસાયટી દ્વારા ગુજરાતના લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીની ઘટના। ગુજરાત ઈડીની ટીમે આબુ રોડ અને માઉન્ટ આબુમાં આવેલી 34 સંપત્તિઓ સીજ કરી ગુજરાતના લોકોના પૈસા પરત આવવાની શક્યતા વધી। ભાદરવીનો મેળો મોકૂફ રહેતા અંબાજી ધામ સૂનું બન્યું, જ્યાં લાલ ધજા પતાકા સાથે લાખો શ્રદ્ધાળુઓના જય અંબેના જય ઘોષ કરતા હોય તેના બદલે અંબાજીની બજારો અને મુખ્ય માર્ગો સુમસાન બન્યા। ડીસામાં કોરોના વચ્ચે પણ રખડતા ઢોરોની સમસ્યા યથાવત, પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી અધરતાલ। વડગામ તાલુકામાં ઠેર ઠેર નીકળતા તાજિયા જુલુસ મોકૂફ, ધાર્મિક વિધિ કરી કાર્યક્રમ સંપન્ન કરાશે। પિરોજપુરા, મેતા, મજાદર, વડગામ સહિત કાણોદરમાં આજે નીકળતા આકર્ષિત તાજિયા નહીં નીકળે। કોરોના મહામારીના કારણે યાત્રાધામ ધીમામાં મંદિર પરિશ્રમની અંદર જ ભગવાનને શાહી સ્નાન કરાવાયું। દાનેરા નેનામાં બોર્ડર પર ફરી ટ્રક ભરીને દારૂ ઝડપાયો। દાનેરા પોલીસે 18.91 લાખના મુદ્દામાલ સાથે 2 ઈસમોને ઝડપી લીધા। રાધનપુરમાં આરા શહેર સરહદી રેન્જ ભુજ ટીમે પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડ્યો। સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સીજે પટેલ કોરોનાની ઝપેટમાં, તેમના સરકારી બંગલામાં હોમ ક્વોરન્ટાઇન કરાયા। અરવલ્લી જિલ્લામાં વીજ કરંટના 2 બનાવમાં 1 યુવકનું મોત, મહિલા સારવાર હેઠળ। અરવલ્લી SOG પોલીસે રતનપુર ચેક પોસ્ટ નજીકથી ટ્રક અને કન્ટેનરમાંથી 40 ગૌવંશ કતલખાને ધકેલાતું બચાવ્યું। પાઇલોટિંગ કરી રહેલ પિકઅપ ડાલા સહિત 5 ઈસમોને ડબોચ્યા। નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યુસેક સુધી પાણી છોડવાની જાહેરાતને પગલે નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા। 500 લોકોનું સ્થળાંતર કરાશે। જરૂરિયાતમંદ વાલીઓને 100% સુધી ફી માફી માટે ખાનગી સ્કૂલો તૈયાર। બધા વાલીઓને રાહત આપવાની હોય તો 15% માફી માટે રાજી। વ્યાજના હપ્તા વસૂલવા શારીરિક હિંસા, જાતીય સતામણી કરવી, સાયબર ક્રાઇમ આચરનારા સામે પાસાનું શસ્ત્ર અપનાવશે રાજ્ય સરકાર। મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ઘણી નાજુક, સેના અને હેલિકોપ્ટર બોલાવવામાં આવ્યા। આગામી 48 કલાકમાં 24 જિલ્લામાં એલર્ટ। લોકસભા અધ્યક્ષે કહ્યું, સાંસદોને અપીલ કરવામાં આવશે કે સત્ર શરૂ થાય તેના 72 કલાક અગાઉ કોરોનાની તપાસ કરાવી લે। 14 સપ્ટેમ્બરથી સત્ર શરૂ થાય તેવી શક્યતા। દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 34.65 લાખ, છેલ્લા 24 કલાકમાં 76,664 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર માર્યા। 1 જવાન સહિત 24 કલાકમાં 7 આતંકવાદી ઠાર। ચીન સીમા વિવાદ ઉકેલવા ઈચ્છતું નથી। ચીન LAC પર 5G ટેકનોલોજી માટે ફાઈબર ઓપ્ટિકલ કેબલ પાથરી રહ્યું છે। પેંગોક્સો ઝીલ પાસે સૈનિકો માટે બેરેક પણ બનાવી રહ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, હું ઈચ્છું છું કે ઇવાન્કા દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બને, કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદ માટે લાયક નથી। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું।